વેલકમ સ્ટુડન્ટ્સ, આજે આપણે શેર મૂડી, શેર કેપિટલ જેને કહીએ છીએ, એની અંદર એક નાનકડો ટોપિક કરીએ છીએ. સમ નંબર 13, દાખલા નંબર 13, એનો પહેલો શેર કેપિટલ, શેર મૂડી. 5 મિનિટ. મંજૂરીના શેર દીઠ ₹14.10 પ્રીમિયમ સહિત અને પ્રથમ અને આખરી હપ્તાના શેર દીઠ 3 નહીં પડતી કંપનીએ. હવે આપણે જોઈએ મંજૂરીના ₹14.10 પ્રીમિયમ સહિત. તો ખાલી મને એમ કે અહીંયા બે ભાગ પાડવા હોય, મૂડીના કેટલા અને પ્રીમિયમના કેટલા, તો શું હશે? પ્રીમિયમના ₹10 અને મૂડીના 4. પ્રીમિયમના 10 રૂપિયા આ પ્રીમિયમ પછી લખીએ ને, અને મૂડીના 4 રૂપિયા. તો પહેલા મૂડી લખીએ 4 રૂપિયા અને પાછળ પ્રીમિયમ લખીએ 10 રૂપિયા. ઇંગ્લિશમાં કહેવાય કેપિટલ અને પ્રીમિયમ. આ રીતે એને નથી ભર્યા પૈસા, આ પૈસા એને ભર્યા નથી. અને આખરી હપ્તા ફાઇનલ કોલના કેટલા નથી ભર્યા? 3 રૂપિયા સર. તો બંને પૈસા એને ભર્યા નથી. એવા કેટલા શેર છે? 1200 ઇક્વિટી છે. તો 1200 ઇક્વિટી શેરના પૈસા એને ભર્યા નથી. હવે શેર છે કેટલા? કુલ સર આગળ એવું લખ્યું સર, કટારાએ ધારણ કરેલ ₹10.01 એવા 1200 ઇક્વિટી શેર જપ્ત કર્યા અને બધા શેર 10 નો 1 એવા, બધા શેર શબ્દ આપ્યો છે 10 નો 1 એવા. એટલે આ શેર હતા જે જપ્ત કર્યા એ 10 રૂપિયા વાળા હતા, બરાબર? 10 રૂપિયા એ મૂળ કિંમત ના છે. હવે તારે બેટા દર્શન અને ધ્યાન રાખવાનું છે, કામની વસ્તુ છે જોરદાર. ઓકે સર. આપણે મંજૂરીના એલોટમેન્ટના 4 રૂપિયા મૂડી વાળા નથી ભર્યા કેપિટલના, અને આના 3 રૂપિયા નથી ભર્યા, હતા 10 ના. તો કેટલા ભરાઈ ગયા હશે? અરજીના 3. 3 રૂપિયા ભરાઈ ગયા છે. આ 3 રૂપિયા મૂડીને એને આપી દીધા છે અને બાકીના નથી આપ્યા. કેવી રીતે ખબર પડી કે 10 રૂપિયાનો છે, એમાંથી 4 અને 3 7 રૂપિયા નથી આપ્યા. એનો મતલબ કે 3 રૂપિયા આપી દીધા, આવું માની લેવાનું, સિમ્પલ. હવે આ શેર ફરી આગળ કીધું છે, બોલ. આ શેર આ બધા શેર આપી શકાય તેટલા વધુમાં વધુ વટાવ આપી ફરી બહાર પાડ્યા. આ શેર ફરી બહાર પાડ્યા. વધુમાં વધુ વટાવ આપી શકાય એટલી કિંમતે બહાર પાડ્યા. હવે વધુમાં વધુ વટાવ અપાય કેટલું? તો સમજો, જેટલા પૈસા એને ભરી દીધા હોય એટલો વધુમાં વધુ વટાવ અપાય, એનથી વધારે વટાવ અપાય નહીં. નહીં. હવે એને કેટલા રૂપિયા ભરી દીધા છે? 3. 10 માંથી 3 ભરેલા છે, તો 3 રૂપિયાથી વધારે વટાવ ના આપે. તો 3 રૂપિયા આપણે વટાવ આપવાનો, તો અહીંયા કેટલા રૂપિયામાં બહાર પાડ્યો હશે? 7 રૂપિયા. પણ સર એવું ના થાય, આપણે ધારો કે 4 રૂપિયા વટાવવા લે તો એ કંપની તરફથી એવું ના હોય? ના બેટા, કે આપણે આપીને લોકોને આકર્ષાઈએ. એનું કારણ છે કે કંપની ના કાયદા પ્રમાણે, કંપની ધારા મુજબ આપણે શેર એ વટાવે બહાર પાડી શકીએ નહીં. ડિબેન્ચર હોય તો થાય, નહીં સર? હા, ડિબેન્ચર વટાવે બહાર પાડી શકો, પણ શેર ડિબેન્ચર માં આપણે નુકસાન કરી શકે. હા હા, ઓકે. એટલા માટે બીજું બોલો, એટલું ક્લિયર? હા સર. હવે બહાર પાડી, હવે આપણે આમનો જ લખી જનરલ એન્ટ્રી કરી દઈએ. તો પહેલા તો આ 1200 શેર પાછા લેવાની આમનો જ લખી. તો ઇક્વિટી શેર, સમજો, જયારે શેર બહાર પાડું તો ઇક્વિટી શેર મૂડી જમા થાય, ઇક્વિટી શેર કેપિટલ ક્રેડિટ થાય. જયારે પાછા લઉં તો ઇક્વિટી શેર મૂડી ઉધાર થાય. ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર, ઇક્વિટી શેર કેપિટલ એકાઉન્ટ ડેબિટ. કેટલા રૂપિયા? તો યાદ રાખવાનું 12,000 છે બધા. આપણે અહીંયા પર જપ્ત કરીએ છીએ તો 10 રૂપિયા મૂડીના 10 રૂપિયા. એક એક શેર ના લખીએ. પછી જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર, સિક્યોરિટી પ્રીમિયમ એકાઉન્ટ ડેબિટ,
પ્રીમિયમના 10 રૂપિયા, આ 10 રૂપિયાને ભર્યા નથી, જે પ્રીમિયમના ના ભર્યા હોય એ જ લખાય. જો પ્રીમિયમ ભરાઈ ગયો તો ભૂલી જવાનું, નહીં લખવાનું. તે જમા, તો કોને જમા? જે જે પૈસા મારી જોડે ના આવ્યા હોય બધા જમા. સાહેબ અહીં તો બે બે પૈસા નહીં આવ્યા, આ મંજૂરીના નહીં આવ્યા, એ મંજૂરી ખાતે જમા. મંજૂરીના 14 રૂપિયા, પછી તે આખરી હપ્તા ખાતે જમા 3 રૂપિયા, ટુ એલોટમેન્ટ એકાઉન્ટ, ટુ ફાઇનલ કોલ એકાઉન્ટ. ક્લિયર? જેટલા પૈસા નથી ભર્યા એટલે આપણે લખી નાખી. અને લાસ્ટ મોસ્ટ આઈએમપી, ફોરફિટ એકાઉન્ટ ક્રેડિટ, જપ્તી ખાતે જમા. ટુ તે જપ્તી ખાતે જમા, ફોરફિટ એકાઉન્ટ ક્રેડિટ. કેટલા રૂપિયા? તો જેટલા રૂપિયા એને ભરી નાખ્યા છે એટલા રૂપિયા અહીંયા જમા કરવા. કે જપ્ત કયા થાય? જેટલા રૂપિયા મૂડીના ભરાઈ ગયા એટલા જપ્ત થાય. તો જે ભરાઈ ગયા એ જપ્ત કર્યા, જે નથી ભરાયા એ એના નામ લખ્યા અને કામ પૂરું થઈ ગયું. કેતન બેટા કોઈ આવું છે? ના સર. ઓકે, તો આ મારી આમદ પતી ગઈ. એક એક રકમ લખી આને ગુણાકાર, મલ્ટીપ્લિકેશન, 1200 સાથે કરી નાખવાનો, એટલે આપણો જવાબ તૈયાર. ચલો હવે આ શેર ફરી બહાર પાડ્યા, તો ફરી બહાર પાડ્યા તો 7 રૂપિયામાં બહાર પાડ્યા, તો લખી નાખી આમનો. બોલ કેતન, એ તો યાદ હશે ને? બેંક ખાતે ઉધાર, બેંક ખાતે ઉધાર, બેંક એકાઉન્ટ ડેબિટ. કેટલા આવશે? 7 રૂપિયા બહાર પાડ્યા ને સર, 1200 ગુણ્યા 7, પછી વટાવ આપ્યો એટલે શેર જપ્તી ખાતે ઉધાર, શેર જપ્તી ઇક્વિટી શેર જપ્તી ખાતે ઉધાર, ફોરફિટ એકાઉન્ટ ડેબિટ 3 રૂપિયા. 3 રૂપિયા. 2 એ ઇક્વિટી શેર મૂડી ખાતે, ઇક્વિટી શેર મૂડી ખાતે, ઇક્વિટી શેર 10 રૂપિયા, 10 રૂપિયા. એ તો 10 જ છે, ઇક્વિટી શેર મૂડીને બદલાવવાનું નથી, કારણ કે આપણે અહીંયા બહાર પાડ્યા, જે જે મૂડીને અહીંયા લખાય 10, એ જ મૂડીને અહીંયા લખાય. આ જેટલા હોય એટલા લખાય, બીજા વધારે ના લખાય. કારણ કે બધું એ પ્રમાણે છે. હવે છેલ્લી આમનો કઈ કરીએ છીએ આપણે? શેર જપ્તી ની મૂડી અનામત ની સર. હા, શેર જપ્તી ખાતે ઉધાર, મૂડી અનામત ખાતે જમા, ફોરફિટ એકાઉન્ટ ડેબિટ ટુ કેપિટલ રિઝર્વ એકાઉન્ટ. પણ આની અંદર એ નહીં થાય. કેમ નહીં થાય? 3 રૂપિયા જમા છે, 3 રૂપિયા ઉધાર છે, આ બંને સરખું થઈ પતી ગયા, તો હવે એમાં લઈ શું જવાનું? કશું નહીં, સિમ્પલ. એટલે સર ગ્રાઇડ વાળા નહીં કરતા, સરખું હોય અંદર. આપણે કરવાનું હોય નહીં એન્ટ્રી, કારણ કે રકમ વધે તો અનામતમાં લઈ જાઓ ને, નહીં તો શું કરવા લખીએ? પડી ખબર? આપણે લખવાની જ નહીં. હા સર. આની અંદર બીજો ડાઉટ છે? ના સર. બોલ બોલ. 13માં પતી ગયો? ના સર. ઓકે, ના પતી ગયો. બીજો કોઈ દાખલો છે કે એવું કઈ? મંજૂરી અને આખરી હપ્તાની રકમ સિવાય બાકીના બધા શેર પર રકમ મળી ગઈ એ પણ ખબર પડી ગઈ સર. કંપની યોગ્ય કાર્યવાહી કર્યા બાદ જહાંગીરના શેર જપ્ત કર્યા. આ શેર 40% ના પ્રીમિયમે પૂરા ભરાયેલા તરીકે જોસીમને ફરી વેચ્યા. એટલે આ ફરીથી 12 વેચી મારે. તો 15 નંબરનો લખું છું દાખલો, પહેલા સમજી લેજે. કેટલા ભાગ છે? 3 ભાગ છે. અરજી મંજૂરી આખરી હપ્તો, અરજી મંજૂરી અને આખરી હપ્તો, મંજૂરી આખરી હપ્તો. એમાં આપણને ભાગ આપે છે 35 ના પ્રીમિયમ સહિત, એટલે 35 ને 3 એટલે 3 રૂપિયા વત્તા અરજીના, એટલે મૂડી અને પ્રીમિયમ અલગ અલગ કરી દીધા બ્લુ અને ઓલાથી. બીજામાં 25 અને 3 એ 3 રૂપિયા વત્તા 25 રૂપિયા, અને છેલ્લામાં 10 રૂપિયા અને 4 રૂપિયા અને 10 રૂપિયા.
જહાંગીરે કયા પૈસા નહીં ભર્યા? મંજૂરીના આખરી હપ્તાના નહીં ભર્યા. હા સર. એટલે આના જેવું થઈ ગયું હવે? આમાં કર્યું જેવું સર, એટલે એટલા શેરે જાંગીરના જપ્ત કરવાના. તો જો અહીંયા આવે આમાં નામાં આ અમનોતમાં ખાલી ફેરવી દઉં એટલે જવાબ આવી જાય. જો પહેલા તો શેર મૂડી ખાતે ઉધાર તો 3, 3, 6, 4, 10 તો અહીંયા લખવાના 10 ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર 10 રૂપિયા. પછી પ્રીમિયમ જેટલા નથી ભર્યા એટલા લખવાના. તો પ્રીમિયમના 25 અને 10 35 રૂપિયા 35 જે મળી ગયા ભૂલી જવાના, આનું કશું કરવાનું નહીં. પછી ઓકે સર, મંજૂરી ખાતે જમા તો મંજૂરીના કુલ કેટલા છે? 25 ને 3, 28 જે મૂડી છે એ જોવાની, જે મળ્યા છે બીજું નહીં જોવાનું. હા સર. હવે શું કર્યું છે એને? ફરીથી બહાર પાડ્યા. હા સર. તો ફરી કેટલા રૂપિયામાં બહાર પડ્યા? 40 માં 40 ટકાના પ્રીમિયમ એ એટલે 10 રૂપિયાની વસ્તુ છે 40 ટકા વધારે લીધા એટલે કે 4 રૂપિયા વધારે લીધા. હા સર. તો અહીંયા લખું ફરી બહાર પડ્યા 10 એના 40 ટકા એટલે 4 રૂપિયા એટલે 14 રૂપિયામાં બહાર પડ્યા. આપણી જોડે બેંકમાં પૈસા આવશે 14 રૂપિયા. એ ઇક્વિટી છે મૂડી ખાતે, મૂડીના તો 10 જ છે. હવે 4 રૂપિયા જે છે એ જામીનગીરી પ્રીમિયમ, સિક્યોરિટી પ્રીમિયમ એકાઉન્ટ કરે. આ 4 રૂપિયા એક્સ્ટ્રા લીધા છે. ઓકે સર. આને ગુણાકાર કરીએ એના શેર કેટલા હતા? 2000 છે. 2000 એકમાં 8000 આવે સર અને બીજામાં 20000 એટલે ખબર ના પડી. એટલે ગુણાકાર કરીએ ને સર. હા એ તો ઠીક છે, એની ચિંતા નહીં કરવાની. આપણે તો ખાલી આ બધાના ગુણાકાર 2000 થી કરવાના, એ આપણને ખબર પડવી જોઈએ. અને છેલ્લી આમનોદ આની અંદર છેલ્લી આમનોદ આવશે જપ્તી ખાતે. ઓલી શેર જપ્તી અને મૂડી અનામત વાળી. હા એ 3 રૂપિયા, કારણ કે 3 અહીંયા જમા છે, ઉધાર કશું નથી એટલે 3 રૂપિયા લખવા પડે. એ મૂડી અનામત ખાતે ઇક્વિટી શેર કેપિટલ રિઝર્વ એનો 3 રૂપિયા એને પણ ગુણ્યા 2000. આપણે આ કરી દઈએ ને, આ 2 દાખલા કરી દઈએ ને, 12 અને 13 ની મેથડ કરી દઈએ ને, તો જપ્તીનું બધું આવડી જાય. અને બધામાં પછી શું વિચારવાનું ખબર છે? જ્યારે જપ્ત કરતી વખતે આવી ચોકડી મારીને વિચારવાનું, એટલે આપણો દાખલો સેલો થઈ ગયો. અને આનું રેકોર્ડિંગ આપી જ દઈશ એટલે વાંધો ના આવે, ક્લિયર થઈ જાય તમારે. બીજું કઈ બેટા? ના સર. ઓકે તો આ લેક્ચર અહીંયા ખબર. આ સર ઉદાહરણ, આ પ્રશ્ન 16 માં હતું પણ એ સોલ્વ થઈ ગયું છે. ઓકે એ આ રીતે જ ને ચોકડી મારી. હા સર. હા એવું એક રીત છે, શું કહેવાય ખબર છે? ઓલું અલગ જ પાઠ પડી જાય એ રીતે કરો એટલે પતે, વાંધો ના આવે. ઠીક છે, તો અહીંયા હું આને સ્ટોપ કરી દઉં છું.